પ્રેરણા અર્મીડાની આગવી દ્રષ્ટિ આપણને એક જિંદગી મળી છે એને વધુ સારી અને મૂલ્યવાન બનાવવી જોઈએ એવું માનનારા ડોક્ટર અર્મિડા ફર્નાન્ડીસ બાળરોગના નિષ્ણાત છે કર્ણાટકના ધારવાડમાં જન્મેલા અને હુબલીમાં એમબીબીએસનો અભ્યાસ કર્યા પછી અર્મિડાએ મુંબઈની કેઈ એમ હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી તેઓ પ્રસૂતા સ્ત્રીઓ અને નવજાત શિશુની તંદુરસ્તી માટે અવિરત કામ કરે છે મુંબઈની સાયન હોસ્પિટલમાં જોડાયા ત્યારે સૌપ્રથમ તેમણે અધૂરા માસે જન્મેલ શિશુ કે તંદુરસ્ત ન હોય તેવા શિશુ માટે ઇન્સેન્ટિવ કેર યુનિટની શરૂઆત કરી તેમણે ઓગણીસો ને સિત્યોતેરમાં આ હોસ્પિટલમાં નિયોનેટોલોજી ડિપાર્ટમેન્ટની સ્થાપના કરી જે અગાઉ સમગ્ર ભારતમાં તે માત્ર અન્ય એક હોસ્પિટલમાં જ હતી તેમણે જોયું કે સિત્તેર ટકા બાળકો ડાયેરીયા અને ચામડીના ચેપી રોગથી મૃત્યુ પામતા હતા તેમણે સ્વચ્છતાના નિયમોનું કડક પાલન કરાવવા માંડ્યું દૂધ દૂધની બોટલો વપરાશમાં લેવાતા સાધનો વગેરેની સ્વચ્છતા પર ધ્યાન આપ્યું તે સમયે હોસ્પિટલમાં દર વર્ષે આશરે આઠ હજાર બાળકો જન્મતા હતા તેથી હાઈજીનની બાબતમાં જો સહેજ પણ ચૂક થાય તો ન ચાલે નર્સોને પણ સૂચના આપવામાં આવી માતાને બાળક સાથે આઈસીયુમાં રાખવામાં આવી કારણ કે તેઓ માનતા હતા કે બાળક માતાના સ્પર્શથી જ તંદુરસ્ત બને છે હોસ્પિટલના સત્તાવાળાઓ તો અર્મિડાના આવા નિર્ણયોથી નારાજ થયા પરંતુ જેમ જેમ મૃત્યુદર ઘટવા માંડ્યો તેમ તેમ અંદર થતો ગણગણાટ શાંત થઈ ગયો તેઓ ફેલોશીપ લઈને ઓક્સફર્ડ ગયા ત્યારે ત્યાંની હોસ્પિટલો જોઈ ત્યાંથી આવીને એમણે માતાની દૂધની બેંક શરૂ કરવાનો વિચાર જણાવ્યો શરૂઆતમાં બધા લોકો તેમની વાત સાંભળીને હેપતાઈ ગયા પરંતુ તેમણે સમજાવ્યું કે કોઈ માતા એના બાળકને દૂધ પીવડાવી શકતી નથી તો આપણે કોઈ પ્રાણીનું દૂધ બાળકને આપીએ છીએ તો પછી અન્ય માતાનું જ દૂધ શા માટે નહીં ઓગણીસો નેવ્યાશીમાં એશિયાની પ્રથમ હ્યુમન મિલ્ક બેન્ક શરૂ થઈ આજે આખા દેશમાં કુલ બાવીસ હોસ્પિટલોમાં આ બેન્ક ચાલે છે જોકે દૂધ આપનાર માતાના કેટલાક ટેસ્ટ થવા જરૂરી છે ખાસ કરીને એચઆઈવી હોસ્પિટલમાં બાળમૃત્યુદર સિત્તેરમાંથી ઘટીને બહાર થઈ ગયો છે એમને મળેલી સફળતાથી પ્રેરાઈને તેમણે ઝૂંપડપટ્ટીમાં વસતી સ્ત્રીઓ અને તેમના બાળકો માટે કામ કરવાનું શરૂ કર્યું આ કામ માટે એમણે ઓગણીસો ને નવ્વાણુંમાં સ્નેહા નામની સંસ્થાની સ્થાપના કરી આજે તો સ્નેહામાં ચારસો વ્યક્તિઓ કામ કરે છે અને મુંબઈની મોટા ભાગની ઝૂંપડપટ્ટીઓ આવરી દેવાઈ છે દરરોજ દસ કલાક કામ કર્યા પછી પણ ફોન પર કાઉન્સેલિંગ કરે છે અને અનેક પ્રશ્નો હલ કરે છે ત્રણ વર્ષ પહેલાં એમની પુત્રી કેન્સરમાં અવસાન પામી તેના નામે હોલી ફેમિલી હોસ્પિટલ શરૂ કરી છે નવા જન્મેલા બાળકની ઓછા ખર્ચે સારવાર કેવી રીતે કરી શકાય તેની ઘણી ટેકનિકના તેઓ પ્રણેતા છે આટલા વર્ષોના અનુભવો કહે છે કે સામાજિક પરિવર્તન લાવવું મુશ્કેલ છે તમારા વિચારો ન સ્વીકારાય તો પણ ખુલ્લા મનથી તમારે સતત પ્રયત્ન કરતા રહેવું પડે છે આજે સંસ્થાઓમાં અને અભ્યાસક્રમોમાં ઘણા પરિવર્તનની જરૂર પડે છે યુવાન ડોક્ટરો માત્ર પરીક્ષાના માર્ક્સ પર ધ્યાન ન આપે પણ ધગશ અને લાગણીથી આ વ્યવસાયમાં જોડાય તે જરૂરી છે પ્રીતિ શાહ